नमस्ते, मायसेल्फ तारा मकवाना सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा फरी एक बार आप सबनो हार्दिक स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों, मजा में ने बता? ओके, तो आज आपणे इंडिया એટલે કે ભારત, રાઈટ, આજે આપણે આપણા દેશ વિશે માહિતી મેળવવાની છે, રાઈટ? તો તમે બધાએ ક્યાંય ને ક્યાંય સાંભળ્યું પણ હશે, તમારી જીકેની બુકલેટમાં પણ ભારત વિશેની ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે, રાઈટ? તમે લોકો એડવાઇઝરીમાં પણ અમુક ટાઈમ બાદ ભારત વિશે એટલે કે એક ચેપ્ટર આવે છે જેના વિશે તમારે માહિતી મેળવવાની રહેશે, અને ENVમાં પણ એ ટોપિકનો સમાવેશ થાય છે। તો આજે આપણે ઇન્ડિયા એટલે કે ભારત, રાઈટ, આપણે આપણા દેશનું નામ છે ભારત, એટલે કે આપણે આપણા દેશ વિશે માહિતી મેળવવાની છે કે રાજધાની કઈ છે, તેમાં કયા કયા ગામડાઓ શહેરો ભારત દેશ કેનો બનેલો છે, એટલે કે ભારત દેશ ગામડાઓ શહેરો રાજ્યો ઘણી બધી એવી નાની નાની વસ્તુઓ છે કે જેનો બનેલો છે। તો આજે આપણે ઇન્ડિયા વિશે થોડી ઘણી માહિતી મેળવવાની છે, પછી કોની કઈ રાજધાની છે, રાઈટ, એવી બધી માહિતી મેળવવાની છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। આપણો ભારત એટલે કે ઇન્ડિયા, જેને આપણે હિન્દુસ્તાન તરીકે ઓળખીએ છીએ, એટલે કે આપણો ભારત છે એટલે કે ઇન્ડિયા, જેને આપણે હિન્દુસ્તાન તરીકે ઓળખીએ છીએ, ભારતમાં વસતા લોકો અલગ અલગ રાજ્યોમાં વસે છે। હવે ભારતમાં જેટલા પણ લોકો રહે છે બધા અલગ અલગ રાજ્યમાં રહે છે, રાઈટ? કોઈ શહેરમાં રહે છે, કોઈ રાજ્યમાં રહે છે, તો કોઈ ગામડામાં રહે છે, જેની ભાષા, પોશાક, પહેરવેશ, ખોરાક વગેરેમાં વિવિધતા જોવા મળે છે। એટલે કે અમુક જે રાજ્ય છે ત્યાં તેની ભાષા, તેનો ખોરાક, તેનું રહેઠાણ છે એ પણ અલગ પ્રકારનું હોય છે। આવી બધી વસ્તુ છે એ અલગ અલગ પ્રકારની એટલે કે વિવિધતાવાળી હોય છે, એટલે કે તેમની ભાષા પણ અલગ હોય, પોશાક એટલે કે એનો પહેરવેશ પણ અલગ હોય, પછી ખોરાક એ પણ અલગ હોય છે। અને આવી રીતે ભારતના દરેક દેશોના લોકો છે એટલે કે ભારતના દરેક રાજ્યોના લોકો છે, શહેરોના લોકો છે, તેમાં વિવિધતા જોવા મળે છે એટલે કે અલગતા જોવા મળે છે, રાઈટ? પછી છે દરેક રાજ્યની પોતાની પ્રણાલિકા અને વિવિધતા નજરે પડે છે, એટલે કે દરેક રાજ્ય છે તેની પોતાની પ્રણાલિકા અને વિવિધતા નજરે પડે છે। એટલે કે કોઈ પણ રાજ્ય છે તો એની જે ભાષા હોય છે, એનો પહેરવેશ હોય છે, એનો ખોરાક હોય છે એ નજરે પડે છે, એટલે કે એની એક વિવિધતા જ અલગ હોય છે। એવી જ રીતે બીજું રાજ્ય હોય છે તો એની ભાષા અલગ હોય છે, એને જે પહેરવેશ છે એ અલગ હોય છે, એનો ખોરાક અલગ હોય છે। એ રીતે બધા જ જે રાજ્યો છે તેની ભાષા, એનો ખોરાક, એનો પહેરવેશ એ બધું અલગ અલગ પ્રકારનું હોય છે, એટલે જ ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે કે જેમાં ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે। પછી છે ભારત બિન સાંપ્રદાયિક દેશ તરીકે પણ ઓળખાય છે। ભારતમાં 33 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। હવે તમને એમ પૂછાય કે ભારતમાં કેટલા રાજ્યો છે, તો આન્સર શું આવે? 33, રાઈટ? ભારતમાં 33 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। બધાએ ખાસિયત રાખવાનું છે અને માઇન્ડમાં પણ લોક કરવાનું છે, ભારતમાં કેટલા રાજ્યો છે? 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? યસ, 6। અને ભારત કેવો દેશ છે? ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। ઓકે, અગેન રિપીટ કરીએ, ભારત કેવો દેશ છે? ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતમાં કેટલા રાજ્યો છે? 33। કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 6। ઓકે, નેક્સ્ટ જોઈએ, દિલ્હી ભારતની રાજધાની ગણાય છે। દિલ્હી એ ભારતની રાજધાની ગણાય છે, જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે એ જ રીતે દિલ્હી છે એ ભારતની રાજધાની ગણાય છે, રાઈટ? તો તમને એમ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારતની રાજધાની કઈ છે, તો આન્સર આવે દિલ્હી। ઓકે, દિલ્હી એ ભારતની રાજધાની ગણાય છે। ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે। ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, તો એમ પણ પ્રશ્ન પૂછાય ગુજરાતનું પાટનગર કયું છે,
तो आंसर आवे गांधीनगर, गुजरात नो पाटनगर गांधीनगर छे, राइट। जेम गुजरात नी राजधानी गांधीनगर छे, एज रीते गुजरात नो पाटनगर पण गांधीनगर छे। ओके, तो अगेन आ चार सेंटेंस छे जे तमने एमसीक्यू का खाली जग्यामां पूछाई सके छे અને એડવાઇઝરીમાં ક્વેશ્ચન આન્સર જ્યારે આ ચેપ્ટર ચાલે ત્યારે પણ પૂછાઈ શકે છે, રાઈટ, જીકે માં અને ઈએનવીમાં પણ આ ટોપિકનો સમાવેશ થાય છે। તો આપણે જોઈએ કે ભારત કેવો દેશ છે, તો ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે, તો ભારતમાં 33 રાજ્યો આવેલા છે। પછી ભારતની રાજધાની કોને ગણવામાં આવે છે, તો આન્સર આવે દિલ્હી। પછી ગુજરાતનું પાટનગર કયું છે, ગાંધીનગર। પછી ગુજરાતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો 6। ગુજરાતમાં 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, રાઈટ। આ રીતે એ જે ચારે મેઇન પોઈન્ટ છે જે તમને એમસીક્યુ કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે। ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને આટલા ચાર ટોપિક સમજાઈ જ ગયા હશે અને થોડા ઘણા યાદ પણ રહી ગયા હશે। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે બધાએ ફાસ્ટ એકવાર સ્ક્રીનશોટ લેવાનો છે કે આજે તમારે તમારી રફબુકમાં હોમવર્કમાં ફર્સ્ટ આ ફોર લાઈન છે પેરેગ્રાફ એ લખવાનો છે અને પછી આ ફોર સેન્ટેન્સ છે પણ લખવાના છે। એટલે આજના હોમવર્કમાં તમારે આ બે વસ્તુ છે ને નોટ ડાઉન કરવાની છે તમારી રફબુકમાં। ઓકે, હજી એકવાર આપણે ફાસ્ટ રીકેપ કરી લઈએ। ભારત કેવો દેશ છે, ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે, યસ 33 રાજ્યો આવેલા છે। પછી ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ભારતમાં 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। પછી ભારતની રાજધાની કઈ ગણાય છે, દિલ્હી। અને ભારતનું પાટનગર કયું ગણાય છે, એટલે કે ગુજરાતનું, રાઈટ। ભારત ગુજરાતનું પાટનગર કયું ગણાય છે, યસ ગાંધીનગર। ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ। નેક્સ્ટ છે ભારત એટલે કે ઇન્ડિયા શાનો બનેલો છે, એટલે કે ઇન્ડિયામાં કઈ કઈ રાજ્યો છે, શહેરો છે, એમાં કઈ કઈ। નેક્સ્ટ છે ભારત શાનો બનેલો છે, હવે ભારત શાનો બનેલો છે એટલે કે આપણે તેના નામ લખવાના છે કે ઇન્ડિયા શાનો બનેલો છે, રાઈટ। તો ઇન્ડિયામાં શું આવે છે, યસ જિલ્લાઓ, તાલુકા, ગામડા, શહેરો, એવું બધું આવે છે। તો હવે આપણે તેને અહીં ટેક કરીને બધા નામ લખવાના છે, રાઈટ। તો ફર્સ્ટ લખીએ આપણે ગામડાઓ, તો ભારતમાં ઘણા બધા ગામડાઓ આવેલા છે, રાઈટ। પછી યસ શહેરો, તો અહીં આપણે શહેરો લખીએ કે ઇન્ડિયામાં ઘણા બધા શહેરો પણ આવેલા છે। પછી નેક્સ્ટ યસ તાલુકાઓ, રાઈટ, તો અહીંયા આપણે તાલુકાઓ લખીએ। પછી જિલ્લાઓ, પછી નેક્સ્ટ યસ રાજ્યો, ભારતમાં ઘણા બધા પ્રકારના રાજ્યો પણ આવેલા છે, અને લાસ્ટ યસ રાજધાની, રાઈટ। ઓકે, એટલે કે ભારત દેશ શાનો બનેલો છે, તો ભારત દેશ ગામડાઓ, ઘણા બધા પ્રકારના શહેરો, ઘણા બધા જિલ્લાઓ, તાલુકાઓ, રાજ્યો અને રાજધાનીઓનો ભારત દેશ બનેલો છે। અને દરેક ગામડાઓ, શહેરો, તાલુકાઓ, જિલ્લાઓ, રાજ્યો, રાજધાનીઓ જેમાં દૂર દૂરનો ગેપ રહેતો હોય એવા રાજ્યોમાં કે શહેરોમાં કે ગામડાઓમાં બધું જ વસ્તુઓ અલગ અલગ એટલે કે વિવિધતા જોવા મળે છે, ખોરાકમાં પણ, પોશાક પહેરવેશમાં પણ અને ભાષામાં પણ, રાઈટ। એટલે કે ભાષા પણ એ લોકોની અલગ અલગ હોય છે। આ રીતે ભારત એક વિવિધતા ધરાવતો દેશ કહેવાય છે, કેમ કે ઘણા બધા રાજ્યો, શહેરો, જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ એવું બધું છે, ત્યાં અલગ અલગ પ્રકારના લોકો રહેતા હોય છે અને એ લોકોની ભાષા પણ અલગ અલગ હોય છે, રાઈટ। લાઈક એક્ઝામ્પલ, હિન્દુ છે, જૈન છે, ખ્રિસ્તી છે, એ બધા લોકો રહેતા હોય છે, તો એ બધાની ભાષા કેવી હોય છે,
અલગ અલગ પ્રકારની હોય છે, એના ખોરાક પણ અલગ હોય છે અને એ લોકોના પહેરવેશ પણ અલગ પ્રકારના હોય છે. ઓકે, આ રીતે અલગ અલગ પ્રકાર ધરાવતો દેશ છે એટલે કે તેને ભારત દેશ વિવિધતા ધરાવતો કહેવાય છે, કેમ કે તેમાં ઘણા બધી વસ્તુ એવી છે કે જે અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તો હવે આપણે કયું રાજ્ય એવું છે કે જેની રાજધાની છે અને એ રાજ્યની કઈ રાજધાની છે એ પણ હવે આપણે માહિતી મેળવવાની છે. એટલે કે આ રાજ્યની કઈ રાજધાની છે, એટલે કે બીજા રાજ્યની કઈ રાજધાની છે, એવી રીતે આપણે રાજ્યો અને રાજ્યોની રાજધાની વિશે માહિતી હવે મેળવવાની છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે ભારતના રાજ્યો અને રાજધાનીઓ, રાઈટ? એટલે કે કયા રાજ્યની કઈ રાજધાની છે એ આપણે જોવાનું છે. ઓકે, તો હવે આપણે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણને થોડાક સેન્ટેન્સ આપેલા છે, રાઈટ, એ જોઈએ. એરિયાની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી મોટું રાજ્ય અને ગોવા સૌથી નાનું રાજ્ય છે. એટલે કે એરિયાની જે દ્રષ્ટિ છે એના મત પ્રમાણે રાજસ્થાન સૌથી મોટું રાજ્ય છે અને ગોવા એ સૌથી નાનું રાજ્ય છે, રાઈટ? તો તમને એ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે એરિયાની દ્રષ્ટિએ કયું રાજ્ય સૌથી મોટું છે, તો રાજસ્થાન. અને જો એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે એરિયાની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે, તો આન્સર આવે ગોવા, કેમ કે એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે અને ગોવા એ સૌથી નાનું રાજ્ય છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. દરેક રાજ્યને પોતાનો એરિયા હોય છે. હવે દરેક રાજ્ય છે એને પોતાનો એ એરિયા હોય છે અને એ જ રીતે એરિયાની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી મોટું રાજ્ય છે અને ગોવા એ સૌથી નાનું રાજ્ય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચંડીગઢ ભારતના બે રાજ્યોની રાજધાની છે. હવે ચંડીગઢ છે એ ભારતના બે રાજ્યોની રાજધાની છે, પંજાબ અને હરિયાણા. એટલે કે પંજાબની રાજધાની પણ ચંડીગઢ છે અને હરિયાણાની રાજધાની પણ ચંડીગઢ છે. ઓકે, એટલે ચંડીગઢ છે એ બે રાજ્યોની રાજધાની છે, પંજાબની પણ રાજધાની ચંડીગઢ અને હરિયાણાની પણ રાજધાની ચંડીગઢ છે. ઓકે, તો એમ પણ પૂછાઈ શકે કે ભારતનું એવું કયું રાજ્ય છે કે જેની બે રાજધાની છે, એટલે કે પંજાબની પણ રાજધાની ચંડીગઢ છે અને હરિયાણાની પણ રાજધાની ચંડીગઢ છે, રાઈટ? તો હવે આપણે રાજ્યો આપેલા છે તો હવે એની રાજધાની આપણે અહીં લખવાની છે, રાઈટ? તો એ પહેલા આપણે અગેન એક વાર રિકેપ કરી લઈએ કે એરિયાની દ્રષ્ટિએ મોટામાં મોટું રાજ્ય રાજસ્થાન છે, એટલે કે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, અને એરિયાની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું રાજ્ય ગોવા છે, રાઈટ? અને દરેક રાજ્યને પોતાનો એરિયા હોય છે. ચંડીગઢ ભારતના બે રાજ્યોની રાજધાની છે, પંજાબ અને હરિયાણા. એટલે કે પંજાબની રાજધાની પણ ચંડીગઢ છે અને હરિયાણાની રાજધાની પણ ચંડીગઢ છે. તો હવે આપણને એક કોષ્ટક આપેલું છે રાજ્ય અને તેની રાજધાની, તો રાજ્ય આપણને આપેલા છે અને તેની રાજધાની આપણે અહીં લખવાની છે, રાઈટ? તો અહીં આપણને રાજ્યો આપેલા છે, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહાર. ઓકે, તો આ બધા રાજ્યોને આપણે અહીં રાજધાની લખવાની છે. તો ફર્સ્ટ છે ગુજરાત, તો ગુજરાતની રાજધાની કઈ છે? આપણે હમણાં જ વાત કરેલી ગુજરાતનું પાટનગર કયું હતું? યસ, યાદ જ હશે બધાને, ગાંધીનગર. તો ગુજરાતની રાજધાની પણ ગાંધીનગર જ છે, હે? એટલે કે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે એટલે આપણે અહીં ગાંધીનગર લખવાનું. ઓકે, ગુજરાતનું પાટનગર પણ ગાંધીનગર છે અને ગુજરાતની રાજધાની પણ ગાંધીનગર છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે પંજાબ, તો પંજાબની રાજધાની કઈ છે? ખ્યાલ છે કોઈને? કોઈએ ક્યાંય રીડ કર્યું હોય ન્યૂઝપેપરમાં, અધરવાઇઝ કોઈ બીજી બુકમાં કરેલું હોય, જનરલ નોલેજની કોઈ બુક રીડ કરતા હોય તો એમાં પણ આપેલું હોય રાજધાની, રાઈટ? તો પંજાબની રાજધાની કઈ છે? જેમ આપણે હમણાં વાત કરી કે ચંડીગઢ એ ભારતના બે રાજ્યોની રાજધાની,
રાજધાની છે એટલે પંજાબની રાજધાની પણ ચંડીગઢ છે અને હરિયાણાની રાજધાની પણ ચંડીગઢ છે તો પંજાબની રાજધાની કઈ આવે ચંડીગઢ રાઈટ તો અહીં આપણે ચંડીગઢ લખવાનું છે ઓકે પંજાબની રાજધાની ચંડીગઢ છે ઓકે નેક્સ્ટ છે રાજસ્થાન તો રાજસ્થાનની રાજધાની કઈ છે જયપુર રાઈટ રાજસ્થાનની રાજધાની જયપુર છે તો આપણે અહીં લખવાનું જયપુર ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ હરિયાણા તો હરિયાણાની રાજધાની કઈ છે યસ આપણે હમણાં જ રીડ કરેલું કે પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢ છે જેમ આપણે લખ્યું કે પંજાબની રાજધાની ચંડીગઢ છે એમ હરિયાણાની રાજધાની પણ ચંડીગઢ છે એટલા માટે આપણે અહીં ચંડીગઢ લખવાનું અગેન ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રની રાજધાની કઈ છે યસ મુંબઈ રાઈટ મુંબઈ એ મહારાષ્ટ્રની રાજધાની છે તો આપણે મહારાષ્ટ્રની સામે મુંબઈ લખીએ ઓકે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને લાસ્ટ છે બિહાર તો બિહારની રાજધાની કઈ છે યસ પટના રાઈટ બિહારની રાજધાની પટના છે તો આપણે અહીં પટના લખીએ બિહારની રાજધાની પટના છે ઓકે તો હજી પણ આપણે આ સિવાયના બીજા જે રાજ્યો છે એની પણ રાજધાની જોવાની છે રાઈટ તો હવે આપણે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એટલે કે સેશન 2માં સમજવાનું છે રાઈટ આજે આપણે 6 રાજ્યોની રાજધાની વિશે માહિતી મેળવી લીધી છે અને ભારત દેશ શાનો બનેલો છે એની પણ માહિતી મેળવી લીધી છે રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે એકવાર આનો સ્ક્રીનશોટ લેવાનો છે રાજ્યો અને રાજધાનીઓ રાઈટ ભારતના રાજ્યો અને રાજધાનીઓ જેનો સ્ક્રીનશોટ લઈ તમારે તમારી નોટબુકમાં જે ઉપર 3 પોઈન્ટ્સ અને કોષ્ટક આપેલું છે એકવાર લખવાનું છે ઓકે અને જે ફર્સ્ટ ટોપિકના 4 સેન્ટેન્સ હતા 4 લાઈનનો એક પેરેગ્રાફ હતો એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને ભારત દેશ શાનો બનેલો છે કુલ 6 વસ્તુઓનો બનેલો છે એના નામ પણ તમારે નોટ ડાઉન કરવાના છે સ્ક્રીનશોટ ના લીધો હોય તો તમારે જાતે લખવાના છે અને જો એકાદ ભૂલાઈ જાય તો અગેન તમે વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીને જોઈ શકો છો રાઈટ ભારત દેશ છે ગામડાઓ શહેરો તાલુકાઓ જિલ્લાઓ રાજ્યો અને રાજધાનીઓનો બનેલો છે રાઈટ તો હવે આપણે એકવાર ફાસ્ટ રીકેપ કરી લઈએ ભારતના રાજ્યો અને રાજધાનીઓ કે ભારતનું રાજ્ય કયું છે ગુજરાત તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે પછી પંજાબની રાજધાની ચંડીગઢ છે રાજસ્થાનની રાજધાની જયપુર છે હરિયાણાની રાજધાની ચંડીગઢ છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને બિહારની રાજધાની પટના છે ઓકે હજી પણ આ સિવાયના રાજ્યોની રાજધાની આપણે જોવાની છે પણ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું ઓકે તો ફર્સ્ટ તમારે આજે આપણે જે 2 કે 3 ટોપિક સમજી ગયા છે ફર્સ્ટ જનરલ આપણે એક પેરેગ્રાફ અને સેન્ટેન્સ જોયા એ સેકન્ડ ભારત દેશ શાનો બનેલો છે અને થર્ડ કે ભારતના રાજ્યો અને તેની રાજધાની એ બધું યાદ રાખવાનું છે એટલે કે રફબુકમાં એક વાર નોટ ડાઉન કરી પછી તેને 2 કે 3 વાર રીડ કરવાનું છે અને ખાસ ભારતના કેટલા રાજ્યો છે એટલે કે 33 રાજ્યો છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ ખાસ યાદ રાખવાનું છે પછી રાજ્યની રાજધાનીઓ પણ યાદ રાખવાની છે એટલે જ આજે આપણે ખાલી 6 રાજ્યોની રાજધાનીઓ જ જોઈ છે રાઈટ તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હજી પણ આનાથી વધારે રાજ્યોની રાજધાનીઓ વિશે માહિતી મેળવવાની છે ઓકે તો આઈ હોપ કે તમને લોકોને જેમ આપણા ભારત દેશ વિશે માહિતી મળતી જશે એમ તમને વધારે ખ્યાલ આવતો જશે રાઈટ આપણા ભારત દેશનો નકશો પણ તમે લોકોએ આઈ થિંક જોયો જ હશે ઓકે તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે આપણો ટોપિક હાફ બાકી છે રાજ્ય અને રાજધાનીઓ એને જ આપણે કન્ટિન્યુ કરવાનો છે ઓકે અને એ પહેલાં તમારે બધાએ જે 6 રાજ્યો છે એની કઈ રાજધાની છે એ પણ યાદ રાખવાનું છે ઓકે તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને
તમારે બધું એકવાર રફબુકમાં નોટ ડાઉન કરવાનું છે અને બે કે ત્રણ વાર રીડ પણ કરવાનું છે. તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય.